ઓક્સિજન વેનનું લોન્ચિંગ અને લેન્ડિંગ થઈ ગયું, પરંતુ રાહુલ યાનનું 20 વર્ષથી નથી થયું લોન્ચિંગ કે લેન્ડિંગ. રાજસ્થાનના રામદેવરામાં રક્ષામંત્રી રાજનાથસિંહના કોંગ્રેસ પર પ્રહાર. महाराष्ट्र फरी एक बार मराठा अनामत नू भूत धूण्यू. थाणे, कोल्हापुर, नासिक, बारामती, कल्याण अने जलान सहित जिल्लाओं में मराठी लोग रस्ता पर उतरिया. राज्य सरकार पास अनामत की मांग उग्र. मराठा अनामत ने लई महाराष्ट्र मुख्यमंत्री एकनाथ शिंदे की अध्यक्षता में बैठक. शिंदे कहू राज्य सरकार मराठा समाज की मांग ने लई गंभीर है. कैबिनेट बैठक में आ अंगे थी चर्चा. તામિલનાડુના સીએમ સ્ટાલિનના પુત્ર ઉદયનીતિ સ્ટાલિને સનાતન વિરોધી આપ્યું હતું નિવેદન. વિવાદ વકરતા ઉદયનીતિની વિવાદિત સફાઈ. કહ્યું જેમ કોંગ્રેસ મુક્ત ભારત એટલે કોંગ્રેસીઓની હત્યા નહીં, તેમ નરસંહાર માટે મારું નિવેદન નથી. ઉદયનીતિ સનાતન વિરોધી નિવેદન પર હજુ પણ કાયમ. સનાતન ધર્મને ડેન્ગ્યુ મેલેરિયા સમાન ગણાવ્યા. સનાતનને ખતમ કરવાની માંગ ઉઠાવતો રહીશ. ઉદયનીતિના નિવેદન પર વરસ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી. આ દેશ ભગવાન રામનો છે, સનાતનીઓને ઠેસ પહોંચાડી છે. સૂર્ય રહેશે ત્યાં સુધી સનાતન રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્ટાલિનને રાક્ષસના વંશજ ગણાવ્યા. કહ્યું આવા જાનવરોને જવાબ ન આપવો જોઈએ, વાહિયાત લોકોને જવાબ પણ ન આપવો જોઈએ. તામિલનાડુના સીએમ સ્ટાલિનના પુત્ર ઉદયનીતિના સનાતન વિરોધી નિવેદન સામે ભાજપનો વિરોધ. ભાજપ નેતા પ્રવેશ વર્માએ કહ્યું દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ. 2024ની ચૂંટણી પહેલા હિન્દુને મુસ્લિમ બનાવવાનો પ્રયાસ. ભાજપના ઉદયનીતિ સ્ટાલિન પર આકરા પ્રહાર. સનાતન વિરોધીઓને અનુરાગ ઠાકુરનો આકરો જવાબ. અનુરાગ ઠાકુરે કહ્યું સનાતન ખતમ કરવા વાળા અનેક ખાખમાં મળી ગયા. રવિશંકર પ્રસાદે ઉદયનીતિ સ્ટાલિનના વિવાદિત નિવેદનને લઈ કર્યા પ્રહાર. ઇન્ડિયા ગઠબંધન સનાતન વિરોધી. રાહુલ ગાંધી મંદિરમાં દર્શન વોટ માટે જાય છે. હિન્દુઓનો માત્ર વોટ બેંક. સ્ટાલિનના પુત્ર ઉદયનીતિના નિવેદન પર કોંગ્રેસની સ્પષ્ટતા. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું અમે સર્વધર્મ સમભાવમાં માનીએ છીએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠકનું થશે આયોજન. 14-16 સપ્ટેમ્બરે પુણેમાં યોજાશે બેઠક. આવતીકાલે સીએમ નિવાસે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. બેઠકમાં મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને જિલ્લા પંચાયત પ્રમુખના નામ પર થશે ચર્ચા. મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ વિવાદ મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટમાં ચુકાદો સુરક્ષિત રખાયો. હવે ઉત્તરપ્રદેશ સરકાર 18 સપ્ટેમ્બરે પોતાનો મત રજૂ કરશે. પૂજાના અધિકાર આપવા મુદ્દે હાઈકોર્ટમાં કરાઈ છે અરજી. વિવાદિત જમીન હિન્દુ પક્ષને સોંપવા માટે અરજીમાં માંગ. સમગ્ર 13.37 એકર જમીન હિન્દુ પક્ષની હોવાનો દાવો. શાહી ઈદગાહ પરિસરની જમીન હિન્દુ પક્ષને સોંપવા માંગ. ચંદ્રયાન 3નું લક્ષ્યથી પણ વધારે સારું પ્રદર્શન. હાલ ચંદ્રયાન 3 પ્રજ્ઞાન રોવર સ્લીપ મોડ પર. એક્ટિવ વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર જમ્પ લગાવ્યો. વિક્રમ લેન્ડરે 40 સેમીની ઊંચાઈ સુધી જમ્પ લગાવ્યો. ઇસરોના વૈજ્ઞાનિકોએ આદેશ પછી વિક્રમના એન્જિન ચાલુ થયા. વિક્રમના તમામ પાર્ટસ અને ઇન્સ્ટ્રુમેન્ટ યોગ્ય રીતે કાર્યરત. ચંદ્ર પર સૂર્યોદય સાથે જ પ્રજ્ઞાન રોવર સક્રિય થઈ જશે. ઉત્તરપ્રદેશ સરકારના મંત્રી ફસાયા વિવાદમાં. મંત્રી સતીશ શર્માનો શિવલિંગ પાસે હાથ ધોતો વિડીયો વાયરલ. શિવલિંગની બાજુમાં અર્ધ્યની અંદર હાથ ધોઈ રહ્યા છે મંત્રી. સપ્ટેમ્બર મહિનામાં મેઘો મનમૂકીને વરસશે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 6-12 તારીખે રાજ્યના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ. 13 સપ્ટેમ્બર બાદ વરસાદની ગતિ વધી શકે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. સુરત, વલસાડ, નવસારી, તાપી, જામનગર, દીવ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારા વરસાદની સંભાવના. રાજ્યમાં ફરી ચોમાસું થયું સક્રિય. આગામી 5 દિવસમાં સારો વરસાદ રહેશે. 5 અને 6 સપ્ટેમ્બરે પવન સાથે વરસાદ રહેશે. 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. મોરબી, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં રહેશે વરસાદ. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં સામાન્ય વરસાદ રહી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. સાળંગપુર વિવાદ મુદ્દે વડતાલના સાધુઓ અને સરકારની મળી બેઠક. સ્વામિનારાયણના મુખ્ય 5 સાધુઓ હાજર. સીએમ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા હાજર.
सीएम निवास स्थाने वड़तालना साधुओं साथ बैठक में राज्य शिक्षण मंत्री प्रफुल्ल पानसेरिया हाजर रहा। बैठक में कोठारी विवेक सागर स्वामी हाजर रहा। वड़तालना संत वल्लभदास जी स्वामी पण हाजर रहा। अमदावादना शिवानंद आश्रम में स्वामीनारायण साधु संतो विश्व हिंदू परिषद वच्चे बैठक। 2.5 कलाक चालेली बैठक में भीत चित्रों हटावा मुद्दे चर्चा। सरकार ने स्वामीनारायण संप्रदाय संतों की बैठक बाद ऋषि भारती बापू निवेदन। सनातन ना पक्ष में निर्णय आपशे तो वधावीशु, नहीं तो विरोध करीशु। ऋषि भारती बापूए वधुमां कह्युं, सनातन संतो अने भगवान ने नीचा देखाड़वाना प्रयास, योग्य निर्णय आव्या बाद आगामी पगला लेवामां आवशे। हनुमानजी सौना वडील होवानुं साळंगपुर विवाद ने लई पूर्व नाणामंत्री वजुभाईनुं निवेदन। हनुमानजी श्री रामनाज दास छे, स्वामीनारायणना संतोना गळे आ वात उतारी दो। साळंगपुर विवाद मुद्दे बोटादना एमएलए उमेश मकवाणाए सीएम ने लख्यो पत्र। उमेश मकवाणाए कह्युं, समिति बनावीने आ विवादनो उकेल आवे ते जरूरी छे। सरकार हाई लेवल कमिटी बनावी विवादनी तपास करशे। अखिल भारतीय संत समितिना राष्ट्रीय अध्यक्ष अविचल दासनुं निवेदन। गुजरात में जे घटनाओ घटी तेनाथी हूँ व्यथित। नवतम स्वामीए जवाबदारीमांथी मुक्त करवा तेनाथी पण व्यथित छुं। साबरकांठामां महामंडलेश्वर गौरांग शरणनुं निवेदन। शास्त्रथी काम पूरुं नहीं थाय तो देशभरनो समाज शस्त्र उठावता वार नहीं लागे। स्वामीनारायण संप्रदाय तात्कालिक धोरणे माफी मांगे। स्वामीनारायण संप्रदायना साधुओं द्वारा सनातन देवी देवताओना अपमान सामे रोषे छे। दरमियानमां जेतपुरमां केराडेश्वर महादेव मंदिर अने खाखीमढ़ी हनुमानजी मंदिरना महंतनी आगेवानीमां मामलतदारने आ अंगे आवेदन आप्युं हतुं। साळंगपुर विवाद वच्चे वडोदरा गुरुकुलना दर्शन स्वामीनो बफाट। चलम पीनारा पोताने सनातनी गणावे छे, अमे तो तिलकवाड़ा छीए। स्वामीनारायण भगवान सर्वोपरि छे। तमारा सृष्टि विरुद्धना कृत्यो पर ग्रंथ लखाय तेवा कांड छे। दर्शन स्वामी बुद्धिनुं प्रदर्शन करे छे। अधूरो घोड़ो छलकाय तेवुं दर्शन स्वामीना विवादास्पद निवेदन बाद ऋषि भारतीनुं निवेदन। साळंगपुरना भीतचित्रना विवाद ने लई महामंडलेश्वर ऋषि भारती बापूए आप्युं 2 दिवसनुं अल्टिमेटम। 2 दिवसमां तकती हटाववा अंगे निर्णय लेवा आप्युं अल्टिमेटम। तथा दरमियान सीता लक्ष्मणना निवेदन कर्या बाद भूज मंदिरना अक्षर मुनि स्वामीनो खुलासो। वाल्मीकि रामायणना अरण्य कांडना आधारे आ वात करी हती। नाथ संप्रदायना संत विषे विवादास्पद टिप्पणीनो मुद्दो। सनातनी संतो आक्रमक। मलकनाथ बापूए कह्युं, स्वामीनारायण संत विवादास्पद टिप्पणी बदली माफी मांगे। आक्रमक बनेला बालकनाथ बापूए कह्युं, भविष्यमां नाथ संप्रदाय विषे कोई टीका टिप्पणी करवी नहीं। स्वामीनारायण संत प्रवचनमां अभद्र शब्दोनो उपयोग कर्यो हतो। साळंगपुरमां स्वामीनारायण संतोनी बैठकने लई महामंडलेश्वर जगदेव बापूनुं निवेदन। 2 दिवसमां मंदिर द्वारा निर्णय लेवानी बाहेंधरी अपाई, निर्णय नहीं आवे तो संतो निर्णय लेशे। साळंगपुर मंदिर में भीत चित्र पर काळो कलर लगावनार हर्षद गढ़वी सहित 3 आरोपीओना जामीन मंजूर। बरवाड़ा कोर्टे आरोपीओना जामीन मंजूर कर्या। जेल मुक्त थया बाद हर्षद गढ़वीए आपी प्रतिक्रिया, भीत चित्रो नहीं हटे तो अनशन उपर उतरीश, जीव आपी देवा सुधीनी मारी तैयारी। किंग ऑफ सारंगपुर की सुरक्षा वधाराई। 54 फूट की प्रतिमा आगळ 3 लेयर सुरक्षा गोठववामां आवी। पहला वास पछी बेरिकेडिंग अने छेले वासनुं लेयर। आसपासना बगीचामां पण पोलीस तैनात करवामां आवी। साळंगपुर मंदिरमां भीतचित्रोनो विवाद बाद वडोदराना वड़ताल ताबाना मंदिरोमां सुरक्षा वधाराई। कुंडळधाम स्वामीनारायण मंदिरमां पोलीसनो बंदोबस्त। विवादित भीत चित्रों दूर करवानी मांग साथे सुरेंद्रनगर कलेक्टर ने रजूआत। युवकोए कलेक्टर ने आवेदन पत्र आपी करी रजूआत। भावनगरना तड़ाजामां भगवान कृष्णना बेनर फाड़िया। बाळकोनो हाथों बनावी बेनरो फाड़वामां आव्या। जन्माष्टमीना अवसर ने लई बेनरो लगावामां आव्या हता। अमदावाद शहर ने मळशे मोटी भेट। ग्यासपुरमां जंगल सफारी बायोडायवर्सिटी पार्क बनावामां आवशे। 500 एकर में बनशे जंगल सफारी पार्क। वापी शामळाजी नेशनल हाईवे नंबर 56 माटे जमीन संपादनो विरोध। व्यारा टीचकपुरा अने पानियारी गाम में लोगों में रोष। सरपंच ने उपसरपंच तापी कलेक्टर कचेरी पहुंचा।
सीएम भूपेन्द्र पटेले राजकोट एम्स की लीधी मुलाकात। सीएम एम्स की कामगिरी की समीक्षा करे। टूंक समय में ज सघन सारवार विभागों कार्यरत थशे। सीएम भूपेन्द्र पटेल हस्ते राजकोट में विविध विकास कार्यों लोकार्पण। सिविल हॉस्पिटल में कैथ लैब साथ रमेश टीलाणा कार्यालय और महानगरपालिका सेंट्रल जोन की नवी 25 बसों सीएम हस्ते उद्घाटन। राजकोट सिविल दर्दियों साथ सीएम करी मुलाकात। हृदय संबंधित रोग की सेवाओं टूंक समय में उपलब्ध थशे। खोडलधाम चेयरमैन नरेश पटेल फार्म हाउस खाते मुख्यमंत्री भूपेन्द्र पटेल पहुंचा। नरेश पटेल फार्म खाते बपोर भोजन लीधु सीएम भूपेन्द्र पटेले। सूरत में अशांत धारा कड़क अमल करा रजूआत। रांदेर में अशांत धारा अमल न थता होवानी रजूआत। मोटी संख्या में हिंदू संगठनों कलेक्टर कचेरी पहुंचा। अमदावाद में कॉमन यूनिवर्सिटी एक्ट नो विरोध। गुजरात यूनिवर्सिटी ना वाइस चांसलर नी चेम्बर में विरोध। राज्य अध्यापक महामंडले नोंधाव्यो विरोध। सहकारी मंडली सभासदों माटे खुशी ना समाचार। नफो करती मंडली 20% डिविडेंट वहेंची सकशे। अगाउ मंडलीओ 15% डिविडेंट वहेंची सकती हती। राजकोट में आवतीकाल जन्माष्टमी लोकमेड़ा प्रारंभ। रेसकोस ग्राउंड में लोकमेड़ा में मानव मेहरामण उमटशे। नानी मोटी 44 राइड आकर्षण केन्द्र। पवित्र श्रावण मासनो त्रीजो सोमवार। वहेली सवार शिवालयों में गूंजिया हर हर महादेव ना नाद। ओंकारेश्वर महादेव नो करायो विशेष शणगार। शिवजी ने भक्तों काड़ा तल फ्रूट चोखा सहित कर्या अर्पण। नवसारी चीमला गामे दीपड़ो देखायो। रात्रि समय दीपड़ो लटार मार तो कैमरा में कैद थयो। दीपड़ा आटा फेरा वत्ता स्थानिको में भय। पांजरू गोठवी दीपड़ा ने पकड़वानी तजवीज हाथ धराई। अत्यार सुधीना सौथी मोटा कौभांडनो पर्दाफाश। सूरतमांथी डुप्लिकेट आधार कार्ड पान कार्ड झड़पाया। डुप्लिकेट बर्थ सर्टिफिकेट और चूंटणी कार्ड झड़पाया। अमदावादना बोपलमांथी गांजानी लैब झड़पाई। ऑर्चिड लेजेंसीना 1501 અને 1504 મકાનમાં ગાંજાના છન્નું છોડ મળી આવ્યા। એફએસએલના અધિકારીની હાજરીમાં રેડ કરી હતી। સુરતના સરથાણામાં લૂંટ કેસમાં મોટો ખુલાસો। 4.58 કરોડના હીરાની લૂંટ થયાનું સામે આવ્યું। પોલીસે જીપીએસ ટ્રેકરની મદદથી લૂંટારૂઓને ઝડપી પાડ્યા। આરોપી પ્રમોદ ટ્રાવેલ્સમાં કામ કરતો હોવાનું સામે આવ્યું। सूरत में ठगबाज पीयूष पटेल की धरपकड़। ओएलएक्स पर वेचाण माटे कार मुकनार साथे ठगाई। अत्यार सुधी 2 करोड़ थी वधुनी ठगाई आचरी। पीयूष पटेल 10 गुना में हतो वोन्टेड। 9 અને 10મી એ યોજાનાર G20 શિખર સંમેલનની તડામાર તૈયારીઓ। દિલ્હી વિશ્વના નેતાઓને સ્વાગત માટે તૈયાર છે। વિદેશી મહેમાનોને ભારતના અસલી સ્વાદનો અનુભવ કરાવશે। दिल्ली में योजानार G20 समिट में चीनी राष्ट्रपति शी जिनपिंग भाग नहीं ले। बीजिंग थी चीन विदेश मंत्रालय प्रवक्ता द्वारा जानकारी आपवामां आवी। अन्य नेता ली कियांग भारत आवशे। अमेरिकी राष्ट्रपति जो बाइडने कहू छे के तेओ G20 समिट में भाग लेवा माटे भारत आववा माटे आतुर छे। 7 સપ્ટેમ્બરે ભારતની મુલાકાતે આવશે, જે 8 સપ્ટેમ્બરે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે। બ્રિટિશ મીડિયાએ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી। પીએમ મોદીના શાસનમાં ભારતને રોકેટની ગતિ મળી। ધ ટેલિગ્રાફ પીએમ મોદીના નેતૃત્વની ગુણગાન ગાયા। પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે કેટલાક લક્ષ્ય નક્કી કર્યા। ભારત આ લક્ષ્યને પ્રાપ્ત કરવા આગળ વધી રહ્યું છે। ધ ટેલિગ્રાફે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં રાજનૈતિક સ્થિરતા। અમેરિકા આવતા વર્ષે નવા રાષ્ટ્રપતિની પસંદગી કરશે। ભારતીય મૂળના અમેરિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલીએ ટ્રમ્પ પર કર્યા પ્રહાર। કહ્યું અમેરિકન લોકો દોષિત ગુનેગારને મત નહીં આપે। કેનેડામાં લગ્ન સમારોહમાં ફાયરિંગ। ગોળીબારનો અવાજ સાંભળીને લગ્ન સમારોહમાં નાસભાગ મચી। 2ના મોત। અમેરિકન નાગરિકો સહિત 6 લોકો ઘાયલ।
ફ્લોરિડામાં ચક્રવાત વચ્ચે એક યુવક આરામથી સાયકલ ચલાવતો જોવા મળ્યો। સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયરલ થયો। યુઝરે કહ્યું, તોફાનમાં જોખમ લેવું ખતરનાક છે। आदित्य L1 की भ्रमण कक्षा में इसरो द्वारा सफलतापूर्वक पहलो वधारो करायो, तेने बीजा ऑर्बिट में मुकवामां आव्यो। मिशन हाल योग्य रीते काम करी रह्यु छे। न्यूज एजेंसी ना इंटरव्यू में पीएम मोदीए कहू, भारत एक समय भूख्याओनो देश गणातो, आज बुद्धिशाळीओनो देश गणाय छे। 2047 सुधी में भारत विकसित देश हशे।